નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું આપની સાથે નિષ્ઠા. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કાંકરેજના રાનેરમાં પાન પાર્લરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અંદાજે 3 લાખનો માલ સામાન બળીને ખાક. પાલનપુરમાં સદભાવના ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે મિનરલ પાણીની પરબ શરૂ કરાઈ. ધાનેરાના મોટી ડુંગરોલમાં રેલવે ફાટક ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટથી યુવાનના પગ કપાયા. યોદર પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરો શાળામાંથી કોમ્પ્યુટર અને એલસીડી સહિત 38,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. ઉનાળાની ગરમીના દિવસોમાં રાહદારીઓને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવે છે, જે અંતર્ગત પાલનપુરના સેવાભાવી યુવાનો દ્વારા કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા શહેરના ગુરુ નાનક ચોક ખાતે સદભાવના મિનરલ પાણીની પરબ સતત 8મા વર્ષે શરૂ કરવામાં આવી છે. ગુરુ નાનક ચોક એ શહેરનો મુખ્ય રાહદારીઓ માટેનો અવર જવરનો માર્ગ છે. ખાસ કરીને ગામડેથી આવતા લોકોને ઉનાળાની ઋતુમાં તરસ છીપાવવા શુદ્ધ પીવાનું પાણી નિઃશુલ્ક મળી રહે એ હેતુથી પરબ શરૂ કરવામાં આવે છે. આમ તો દર વર્ષે સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી પોતાના જન્મદિનને સેવાદિન તરીકે મનાવતા 19 માર્ચના દિવસે આ પરબ શરૂ કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ગરમી વહેલી શરૂ થતા જન્મદિનની રાહ જોયા વગર લોકોને અગવડતા ન પડે એ હેતુથી ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. યુવાનો આ સદકાર્યથી પ્રેરાઈ પોતાના વિસ્તારમાં પણ પરબ શરૂ કરે એ હેતુથી આ પરબ ખુલ્લી મૂકવામાં આવી છે. દ્વારા સતત 8મા વર્ષે મિનરલ પાણીની પરબ અહીંયા પાલનપુરના મધ્ય એટલે કે ગુરુ નાનક ચોકમાં શરૂ કરવામાં આવી છે. લગભગ આ વખતે અમારો ટાર્ગેટ સોશિયલ મીડિયાનો સદુપયોગ થકી સેવા કાર્યો થાય એ સંદર્ભે 50 પાણીની પરબો થાય એ અમારો ટાર્ગેટ છે. અને ખાસ કરીને આનંદની વાત એ છે કે આજની યુથ એ યુવા પેઢી આવા સેવા કાર્યો માટે આગળ આવી છે, એ ખૂબ આનંદની વાત છે. એટલે ભારતીય સંસ્કૃતિ મુજબ લગભગ મારા જન્મદિવસના દિવસે આમ તો આ પરબ અમે 19 માર્ચના દિવસે શરૂ કરતા હોઈએ છીએ, પણ ઉનાળો એટલે કે ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે એટલે લોકોને સારું ચોખ્ખું પાણી પીવા માટે વેઇટ ના કરવો પડે એ માટે થઈને આ પરબ લગભગ 15 દિવસ વહેલી શરૂ કરી છે. કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં આવેલ ચામુંડા પાન પાર્લરમાં ગઈકાલે મોડી રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જોજોતામાં આગે સમગ્ર દુકાનને લપેટામાં લેતા ફ્રીજ, ટીવી, કાઉન્ટર, ફર્નિચર તેમજ 60,000ની રોકડ ઉપરાંત ચોપડા, બિલો અને અગત્યના ડોક્યુમેન્ટ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. પાર્લરમાં આગ લાગી હોવાની જાણ થતા પડોશીઓએ કરતા પાર્લર માલિક તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની આ ઘટનામાં અંદાજે 2.5 થી 3 લાખનું નુકસાન થયું હોવાની પાર્લર માલિકે શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે આગના બનાવમાં મોટું નુકસાન થતા પાર્લર માલિકે કાંકરેજ મામલતદાર, શિહોરી પોલીસ સ્ટેશન અને નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં જાણ કરી હતી અને નુકસાન પેટે મળવાપાત્ર વળતર સહાયની માંગ કરી હતી. મારે રાનેર ગામમાં પાર્લર છે, ચામુંડા પાર્લર. રાતે 2 વાગે મીટરમાં શોર્ટ સર્કિટ થતાં મારે દુકાનમાં આગ લાગતા દુકાનમાં તમામ માલ રાખ થઈ ગયો છે, બળીને 3 થી 4 લાખનો માલ હશે. 1.5 વાગે આગ લાગી, 2.5 વાગે પારસી વાળા ઘરને ખબર પડી એટલે તેમણે જાણ કરી પછી ઓલમ્યું. આશરે 2.5-3 લાખનો માલ બળીને ખાક થઈ ગયો. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલમાં રેલવે ફાટક ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવી જતા એક યુવાનના પગ કપાયા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતા જ રેલવે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે દુઃખની બાબત તો એ છે કે ટ્રેનની અડફેટથી યુવાનના બંને પગ કપાઈ જતા તેની જિંદગી બદતર થઈ ગઈ છે. તો આ તરફ બનાવને પગલે યુવાનના પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશનમાં રેલવેના પાટાને ઓળંગવા ગુનાને પાત્ર છે,
તેમ છતાં લોકો જીવના જોખમે પાટા ઓળંગતા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે રેલવે તંત્ર આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ જરૂરી પગલાં ભરે તે જરૂરી છે. બનાસકાંઠામાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે દિયોદર પ્રાથમિક શાળામાં ગઈ રાત્રે તસ્કરોના નિશાન પર આવી ગઈ હતી. તસ્કરો શાળાના રૂમનો દરવાજો તોડી તેમાંથી કોમ્પ્યુટર અને LCD સહિત 38,000ના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે શાળાના આચાર્ય દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે મકાનો મંદિરો તો સલામત નથી જ, પણ હવે શાળાઓ પણ સલામત નથી રહી. દિયોદર તાલુકા સંઘની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં ચેરમેન પદે ઈશ્વરભાઈ તરફ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વનરાજસિંહ વાઘેલાની બિનહરીફ વરણી થઈ છે. દિયોદર પ્રાંત અધિકારી AD ચૌહાણની ઉપસ્થિતિમાં તાલુકા સંઘના સભાખંડમાં સંચાલક મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે એક ઉમેદવારી નોંધાવી હતી. અનુક્રમે ચેરમેન પદે ઈશ્વરભાઈ તરક અને વાઇસ ચેરમેન તરીકે વનરાજસિંહ વાઘેલાને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેને ખેડૂતોને સહકારી સંઘમાંથી ખાતર, બિયારણ વગેરેની ખેત ઉપયોગી ચીજ વસ્તુઓ ખરીદીને સંઘના વિકાસમાં આગળ આવવા હાકલ કરી હતી. આ ઉપરાંત ચેરમેને ખેડૂતોના પ્રશ્નોને ઝડપથી ન્યાય મળે તે દિશામાં કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેનને શુભકામના પાઠવી હતી. ગુજરાત અને રાજસ્થાનના પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવતી ગેંગ આખરે ઝડપાઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી આ ગેંગે ગુજરાત અને રાજસ્થાનમાં લૂંટના વિવિધ બનાવોને અંજામ આપી તરખાટ મચાવી દીધો હતો. રાજસ્થાનના મગરીવાડા નજીક પેટ્રોલ પંપ ઉપર બંદૂક બતાવીને 51,000ની લૂંટ ચલાવનારા ગેંગને જબ્બે કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે રાજસ્થાનની રેવદર પોલીસે રાજસ્થાન સહિત ગુજરાતમાં અનેક લૂંટ કરનારા ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આ ગેંગે ડીસા પાસેના રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર બંદૂક બતાવીને 18,000ની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત પાટણના આંગડિયા પેઢીમાં બુકાની પહેરી બંદૂક બતાવી 1,00,000ની લૂંટમાં પણ આ ગેંગ સામેલ હોવાનું બહાર આવ્યું છે. તેમજ પોલીસના હાથે ઝડપાયેલા આરોપી પૈકી આરોપી છેલસિંહે ધાનેરા નજીક 3 વર્ષ પહેલા 80,00,000ની લૂંટ કરી હતી. તેમજ આરોપીઓ રાજસ્થાન અને ગુજરાતમાં લૂંટના અનેક ગુનાની કબૂલાત કરી છે. તો બીજી તરફ આરોપીઓ પેટ્રોલ પંપોને નિશાન બનાવતા હતા, પરંતુ ગેંગનો મુખ્ય સૂત્રધાર અરવિંદસિંહ હજુ પણ ફરાર છે. ત્યારે હાલ તો પોલીસે 4 આરોપીઓને જબ્બે કરી ફરાર આરોપીઓ તેમજ તેમને મદદગારી કરનારા લોકોની તપાસ હાથ ધરી છે. તો સંબંધિત થાના પોલીસ મંડાર और जिले की पुलिस थी, उन्होंने नाकाबंदी जो कर रही थी, उनका पीछा किया. पीछा करने पे बदमाशों ने प्रेशर बनाया तो अपनी इनोवा गाड़ी को रास्ते में ही छोड़ करके भाग गए. इसमें और भी मुलजिम है जो कुछ ATM लूट की वारदात जिले की वारदातों में शामिल है. ये सभी जो गिरोह है हथियारबंद डकैती डालता है और गिरोह के रूप में काम करता है. इसमें डिफरेंट कम्युनिटीज के डिफरेंट लोग हैं, कुछ और भी लोग सहयोग है. हम इसको धीरे धीरे पूरी गैंग को जो है इसका सफाया करेंगे और सभी को गिरफ्तार करेंगे. अपने जिले में सिर्फ एक ही वारदात है, लेकिन राज्य के अन्य जिलों में और भी इन्होंने वारदातें की. गुजरात में इन्होंने बहुत सारी वारदातें की है. और इसमें विशेष बात यह है कि इस गैंग के साथ जो संरक्षण देने वाले, सहयोग करने वाले और इनको फायदा पहुंचाने के लिए फैसिलिटेट करने वाले जितने भी मुलजिम हैं, उन सबको हम इसमें अभियुक्त डकैती में अभियुक्त बनाएंगे और उनके खिलाफ कठोर कार्रवाई करेंगे. અત્યારે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, આપ જોતા રહો લોકમત. ઉત્તર ગુજરાતની 24 કલાક ચાલતી એકમાત્ર લોકમત ન્યૂઝ ચેનલને નિહાળો.
સમગ્ર મહેસાણા જિલ્લામાં જીટીપીએલ ચેનલ નંબર 278 પર, ઊંઝા તથા સિદ્ધપુરમાં નિહાળો જીટીપીએલ ચેનલ નંબર 874 પર, સિદ્ધપુરમાં નિહાળો ઇન ડિજિટલ કેબલ પર ચેનલ નંબર 981 પર, ઊંઝામાં સિટી કેબલ ચેનલ નંબર 1005 પર, પાલનપુર ડીસા તથા આજુબાજુના વિસ્તારોમાં નિહાળો જીટીપીએલ ચેનલ નંબર 278 પર, ધાનેરામાં નિહાળો જીટીપીએલ ચેનલ નંબર 874 પર, થરાદવાવમાં નિહાળો પૃથ્વી કેબલ ચેનલ નંબર 64 પર. ઉત્તર ગુજરાતની પળેપળની માહિતી માટે જોતા રહો લોકમત ન્યૂઝ. સ્વાસ્થ્ય શુશ્રૂષાનું નવું સોપાન એટલે સેહત હોસ્પિટલ હવે આપના સિદ્ધપુર શહેરમાં. અહીં મળશે હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, ફેફસા, મગજ, લકવા જેવી ગંભીર બીમારીઓથી નિજાત. એમડી ફિઝિશિયન ડોક્ટર ઇમરાન એ પીપલાવાલા કરશે ઈલાજ. હવે શહેરમાં ગંભીર ગણાતી બીમારીઓના ઈલાજ કરવાની ચિંતાથી રહો મુક્ત. સેહત હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ છે. અદ્યતન સામગ્રીથી સજ્જ આઈસીયુ, કોમ્પ્યુટરાઇઝ્ડ ઇસીજી મશીન વગેરે જેવી આધુનિક સુવિધાઓ, સંપૂર્ણ શારીરિક હેલ્થ ચેકઅપ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ પેથોલોજી લેબોરેટરીની સુવિધા, ઉપરાંત આઈસીયુ, ગનિષ્ઠ હૃદયરોગ સારવાર કેન્દ્ર, એસી ડિલક્ષ સ્પેશિયલ, સેમી સ્પેશિયલ રૂમ તેમજ જનરલ વોર્ડની સુવિધા, નમાજ માટે ઇબાદતગાહની સુવિધા, વિશાળ વેઇટિંગ હોલની સુવિધા, 24 કલાક ઇમરજન્સી સારવાર અને ગ્રાઉન્ડ ફ્લોર પર અદ્યતન હોસ્પિટલ સ્વતંત્ર પાર્કિંગ સાથે. સેહત હોસ્પિટલ હોટલ ક્રોસ રોડની સામે, કાકોશી 4 રસ્તા, સિદ્ધપુર. મોબાઈલ નંબર છે 0 27 67 222 111. સેહત હોસ્પિટલ, રખે ખ્યાલ આપકી સેહત કા. ઓફિસ હોય, દુકાન હોય કે હોય ઘર, ફર્નિચરની સજાવટથી લાગે સુંદર. આપના ઘર અને ઓફિસને સજાવો મનગમતા ફર્નિચરથી. હોમ ફર્નિચર ખાસ આપના માટે લઈને આવ્યું છે ફેન્સી તિજોરીઓ, આરામદાયક બેડ, સ્ટડી ટેબલ, આરામદાયક ખુરશીઓ, મનગમતા સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ જેવી વિવિધ આઇટમ્સ. મનગમતા ફર્નિચર માટે આજે જ અમારા એક્સક્લુઝિવ શોરૂમની મુલાકાત લો. ફર્નિચર માટે એકમાત્ર વિશ્વાસનું સરનામું એટલે ઓમ ફર્નિચર, પ્રથમ માળ, સોમનાથ કોમ્પ્લેક્સ, એસબીઆઈ બેંકની બાજુમાં, હનુમાન ટેકરી, પાલનપુર. મોબાઈલ નંબર છે 94-88-44-037. વેલકમ બેક ટુ લોકમત ન્યૂઝ. અમીરગઢના ચૌહાણગઢ ગામ પાસેના દાંતીવાડા ડેમમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યા પ્રમાણે કંકફવનાભાઈ નામનો આદિવાસી યુવક ધૂળેટીના દિવસથી ગુમ થયો હતો. બાદમાં ગઈકાલે સાંજે ડેમના પાણીમાંથી યુવકની લાશ તરતી હોવાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે ડેમના પાણીમાંથી યુવકની લાશ મળી આવવાના મામલે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ગૂંટાઈ રહ્યું છે. વિજાપુર તાલુકાના લાડોલ ગામે હરસિદ્ધ માતાજીના મંદિરમાં આયોજિત યજ્ઞમાં પરિક્રમા કરવાના મુદ્દે 3 દિવસ પૂર્વે થયેલા વિવાદની ચિંગારી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તોફાનમાં ફેરવાઈ હતી. પટેલ અને દરબારોના 2 જૂથ વચ્ચે સામસામો પથ્થરમારો થયો હતો, તેમજ બાઇક સહિતના 7 વાહનોની તોડફોડ પણ થઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ટોળાએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરતા પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના 2 રાઉન્ડ છોડતા નાસભાગ મચી ગઈ હતી. તો આ તરફ લાડોલ પોલીસ મથકમાં ખુદ પોલીસે ફરિયાદી બની 4 નામજોગ અને 900 જણના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આજકાલ શહેરી વિસ્તારમાં રખડતી ગાયોનો ત્રાસ માથાના દુખાવાનો બની રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના થરાદ સ્થિત શરણનગર વિસ્તારમાં ગાયે આતંક મચાવતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એટલું જ નહીં પણ આ ગાયે ત્રણ લોકોને શિંગડા મારી ઘાયલ કર્યા હતા, જે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું. બાદમાં ભારે જહેમતના અંતે ગાયને દોરડાથી બાંધતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે થરાદમાં રખડતી ગાયોના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા હોવાથી સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં અવારનવાર રજૂઆત થાય છે, પરંતુ ખાડે ગયેલું નગરપાલિકા તંત્ર ગાયોને ડબ્બે પૂરવામાં કોઈ જ કાર્યવાહી ન કરતા નગરજનો મૂંગા મોઢે ગાયોનો ત્રાસ સહન કરી રહ્યા છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગુરુ નાનક ચોક વિસ્તારમાં આવેલ સિંધી કોલોનીમાં જાહેર સ્ટ્રીટ લાઇટો દોડે દિવસે ચાલુ હાલતમાં જોવા મળતા લોકોમાં અચરજ ઊભું થયું હતું. જાણવા મળ્યા પ્રમાણે નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખા દ્વારા કોલોનીમાં સ્ટ્રીટ લાઇટોને ડાયરેક્ટ કનેક્શન આપી દેવામાં 24 કલાક ચાલુ રહે છે. થોડા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતા તેનો કોઈ ફાયદો નથી, પરંતુ નગરપાલિકામાં વીજ બિલનું ભારણ વધે છે અને તે ભારણ નગરપાલિકા પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવે છે. થોડા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોવાથી સ્થાનિક લોકોએ નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરી, પરંતુ તંત્ર વાહકોના બહેરા કાન સુધી વાત ન પહોંચતા નગરપાલિકા પર વીજ બિલનો બોજો વધી રહ્યો હોવાનું કહી શકાય. તો બીજી તરફ શહેરની ઘણી ખરી સોસાયટીઓમાં પણ ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો વીજળી બચાવોના સંદેશને અનુસરે અને ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો બંધ કરે તે જરૂરી છે. મહેસાણાના વિસનગર ખાતે મંસૂરી યુવક મંડળ દ્વારા 43મી વાર્ષિક સામાન્ય સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે જનાબ મંસૂરી હમીદભાઈ હાજી ઇદવિશભાઈ મંસૂરી હાજી અલ્તાફભાઈ ઉસ્માનભાઈ સહિત મંસૂરી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સમાજના 125 જેટલા તેજસ્વી તાલાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે તેઓ શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી ઘડી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સામાન્ય સભામાં મંડળના હિસાબો વંચાણે લઈ મંડળના વિકાસમાં શું કરી શકાય તે બાબતે સભ્યોએ પરામર્શ કર્યો હતો. જે આ વાર્ષિક ઉત્સવ સમગ્ર મંસૂરી સભા ઉત્તર ગુજરાત, જે સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર દરેક જગ્યાએ પ્રસારાય છે, જેનો 47મો આજે વાર્ષિક ઉત્સવ યોજાયેલો જે વિસનગર ખાતે, જેમાં સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. અને આ ઉત્સવના અંદર લગભગ 125 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને બહુમાન કરવામાં આવેલ હતું, જે સમાજના લોકોએ ભારે સંખ્યામાં હાજર રહી. રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો લોકમત ન્યૂઝ. આપણા શહેર, આપણા ગામ કે આપણી કોઈ પણ સંસ્થા બાબતે આપની કોઈ ફરિયાદ હોય તો અમોને જાણ કરો, અમો આપની ફરિયાદને કારી સુધી પહોંચાડીશું. આપની સમસ્યાઓને વાચા આપતો કાર્યક્રમ એટલે લોકમત વિશેષ, જુઓ દર બુધવારે રાત્રે 8 કલાકે, પુનઃપ્રસારણ રાત્રે 10:30 કલાકે, તેમજ ગુરુવારે સવારે 9 કલાકે અને શનિવારે સાંજે 5:30 કલાકે. આપની સમસ્યા અમોને જણાવો ફોન અથવા વોટ્સઅપ. અમારો મોબાઈલ નંબર છે 9925982544. કોમલ હે, કમજોર નહીં તું, શક્તિ કરામ હી નારી હે, જગ કો
अस्खलित शक्ति। महिला सशक्तिकरण अने महिला सुरक्षा। महिलाओं ने शक्ति ने वाचा आप तो खास कार्यक्रम। नारी शक्ति जुओ दर गुरुवारे रात्रे 8 कलाके, पुनः प्रसारण रात्रे 10:30 कलाके, पुनः प्रसारण शुक्रवारे सवारे 9 कलाके तथा सोमवारे सांजे 5:30 कलाके, मात्र लोकमत न्यूज पर। વેલકમ બેક। પાલનપુરમાં આજકાલ રખડતા ઢોરોની સમસ્યા માથાના દુખાવારૂપ બની ગઈ છે અને આ સમસ્યાને અંકુશમાં લેવામાં નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું છે। પશુ માલિકો પોતાના પશુને ઘાસચારો કે પાણી આપવાની જગ્યાએ શહેરમાં રખડતા મૂકી દે છે અને આ પશુઓ શહેરીજનો માટે અડચણરૂપ બને છે। વળી અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે। શહેરમાં વિકરાળ બની રહેલી રખડતા ઢોરોની સમસ્યા અંગે શહેરીજનો દ્વારા અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેનું ચોક્કસ પરિણામ સાંપડતું નથી અને ના છૂટકે લોકોને મૂંગા મોઢે આ સમસ્યા વોરવી પડે છે। ત્યારે પાલિકા તંત્ર ઢોરોને ડબ્બે પૂરી તેના માલિકો સામે દંડાત્મક પગલાં ભરે તો કદાચ આ સમસ્યાનો કેટલા અંશે ઉકેલ આવી શકશે, પરંતુ નગરપાલિકા કદમ ક્યારે ઉઠાવે છે તે તો જોવું રહ્યું। પાલનપુરમાં રામ સેવા પીકે ગ્રુપ દ્વારા ચાલતા સેવાકીય કાર્યના ભાગરૂપે સાર્વજનિક પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળાની ગરમીના દિવસોમાં રાહદારીઓને મિનરલ વોટરનું પીવા માટે ઠંડુ પાણી મળી રહે તે મિનરલ વોટરના જગ મૂકવામાં આવ્યા છે, જેનો ગરમીની સિઝનમાં લોકોને લાભ મળી રહેશે। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ગ્રુપના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ દ્વારા અવારનવાર માનવ સેવાના ભગીરથ કાર્ય દ્વારા સમાજ જીવનમાં સેવા યજ્ઞનો સંદેશ અપાય છે। બનાસકાંઠાનું ડીસા બટાકા ઉત્પાદનનું મોટું હબ ગણાય છે। ડીસાના ખેડૂતોની સાથે હવે અન્ય તાલુકાના ખેડૂતો પણ બટાકાની ખેતી તરફ વળ્યા છે। જી હા, અમીરગઢ તાલુકાના ફાર્મ હાઉસ પર પ્રગતિશીલ ખેડૂત હરેશ પટેલ નામના ખેડૂતે મેકન કંપનીના ઉચ્ચ ક્વોલિટીના બટાકાના બિયારણનું ફાર્મ હાઉસમાં પ્રથમ વખત વાવેતર કર્યું, જેમાં તેમને બટાકાનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં મળ્યું છે। સાદા બટાકા કરતા આ બટાકા મોટા અને તેની ક્વોલિટી પણ સારી હોવાનું ખેડૂતનું માનવું છે, વળી તેના ભાવ પણ બજારમાં સારા રહેવાની આશા વ્યક્ત કરી હતી। હાલમાં ખેતરમાંથી બટાકા કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવે અન્ય ખેડૂતો પણ બટાકાનું આ ઉત્પાદન જોઈ બટાકાની ખેતી તરફ વળે તેમ છે। ઉલ્લેખનીય છે કે પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આજનો ખેડૂત હવે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતી ખેતી તરફ વળે છે અને તેમાં ખેડૂતોને સારો એવો ફાયદો પણ થયો છે। એક બટાકાના ફાર્મ હાઉસ પર હું ઊભો છું, બટાકાનું હાર્વેસ્ટિંગ ચાલુ છે કાઢવાનું અત્યારે। એ બટાકા સંટાના કરીને કંપનીની જાત છે, મેકન કંપનીની, બહુ સારી વેરાયટી છે અત્યારે। એ ફાર્મિંગ કોન્ટેક્ટ ફાર્મિંગ ઉપર વાવેલું છે ભાવ કરીને અત્યારે। એ વેરાયટીની અંદર જે બટાકું છે એ બહુ મોટું અને સારી ક્વોલિટીનું થાય છે, ઉત્પાદન પણ સારું આપે છે અત્યારે। આ વસ્તુ વાવેતર કરેલ છે એમાં આ થોડું આ વખતે થોડા નવા છે એટલે થોડું પ્રોબ્લેમ છે,
પણ વેરાયટી બહુ સારી છે. હવે હવેથી આવતા વર્ષથી બહુ સારી રીતે મળશે એવું અમે માનીએ છીએ, એટલે બહુ સારી વાત છે. હા હા, અત્યારે આ બટાકા બટાકાવાળી જે જમીન હોય છે એ લગભગ બહુ ખાતરવાળી જમીન હોય છે, એટલે પાછળના જે પણ પાક વાવીએ એ બહુ સારો થાય છે. અત્યારે આની અંદર ગોવાર એ ગોવાર સીડ આવે છે એ વાવીએ તો એ પણ બહુ બેસ્ટ નીકળે છે. એમાં કોઈ જાતને ખાતર નાખ્યા વગર ખાલી પાણી જ આપવાનું અને સારું પ્રોડક્શન આપે છે. એના સિવાય બાજરી, બાજરી તો બહુ પુષ્કળ પ્રમાણમાં આમાં આ બટાકાવાળી જમીનમાં થાય છે, એટલે બાજરી પણ આમાં વાવી શકીએ. આ બે પ્રોડક્ટ બે જાતો છે અત્યારે વાવવા જેવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.